વાપીના સલવાવમાં રહેતા એક મુસ્લિમ યુવકે પોતે હિન્દુ હોવાનું જણાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધીને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં આરોપી વિધર્મી યુવકની પત્ની પણ પતિના હવસના ખેલમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. વાપીના સલવાવ ખાતે રહેતા વસીમ કમાલ મંસૂરી નામના યુવકે પ્રેમ સિંધિયાના નામના ધારણ કરી તેમાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. લવ જિહાદના કિસ્સામાં વિધર્મી યુવકે યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધી તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર અવારનવાર તેને બોલાવી દુષ્કર્મ આચરતો હતો. આ પ્રકરણમાં વિધર્મી યુવકની પત્ની અને તેની યુવતીને તેનો વિડીયો તેના માતા પિતાને મોકલવાની ધમકી આપી તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતી હતી. આ અંગેની ફરિયાદ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપી વસીમ કમાલ મંસૂર અને તેની પત્ની શબનમ બીબીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા ફરિયાદી આવી અને રૂબરૂ પોતાની જાહેરાત કરેલી કે એક વિધર્મી યુવક જેનું મૂળ નામ વસીમ છે એણે ખોટું નામ ધારણ કર્યું અને એણે એવું જણાવ્યું કે મારું સાચું નામ પ્રેમ સિંઘાનિયા છે અને મને મુસ્લિમ માતા પિતાએ દત્તક લીધો છે. એવી રીતે કરી એમની સહાનુભૂતિ મેળવી, ત્યારબાદ તેમની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો, શરીર સંબંધો બાંધ્યા લગ્નની લાલચ આપીને. હકીકતમાં વસીમ જે છે એ પહેલેથી જ શબનમ નામની મહિલા સાથે લગ્ન થઈ ચૂક્યા હતા. ત્યારબાદ આ જે ફરિયાદી યુવતી છે એને વિશ્વાસમાં લઈ દબાણ કરી ફરિયાદી યુવતીનો નગ્ન વિડીયો તૈયાર કરવામાં આવ્યો અને પોતે પોતાનો પણ એક નગ્ન વિડીયો તૈયાર કર્યો. આ બંને નગ્ન વિડીયો પોતે અને તેમના પત્ની શબનમ મારફતે ફરિયાદી મહિલાના પિતા તથા પરિવારના અન્ય સભ્યોને મોકલી અને વધારે વાયરલ કરતી ધમકી આપતા એ મહિલા ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તમામ ટીમોને કાર્યરત કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ જે આરોપી જે છે એને અટક કરી લેવામાં આવ્યા છે. આરોપી વસીમ અને આરોપી શબનમ બંનેની અટક કરવામાં આવ્યા છે અને બંનેના ફોનમાંથી આ પ્રકારના વિડીયો બરામદ કરવામાં આવ્યા છે, જેમના સામે આઈટી એક્ટની સેક્શન 67 67A આઈપીસી 376 મુજબની કાર્યવાહી કરી અને હાલ તપાસ ચાલુ છે. આરોપી આ જે યુવતી જે છે એને દબાણમાં રાખી એની સાથે કાયમ માટે સંબંધ રાખવા માંગતો હતો અને બીજું એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આ જ આરોપી એ ભોગ બનનાર મહિલાની જે બીજી બેન છે એના ઉપર પણ સ્ટોકિંગ કરતા હતા અને એની પણ રેકી કરતા હતા. માટે તેમનો ઈરાદો એવો હોઈ શકે કે એને પણ પોતાના પ્રેમજાળમાં ફસાવે અથવા તો બ્લેકમેલ કરી અને એનું શોષણ કરે.